વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત જે છે એનો યુનિટ ની એક્ટિવિટી જે ફોર છે એ આપણે જોઈશું હવે એ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે તો અહીંયા આગળ આપણે સ્ટડી ધ સિમ્બોલ્સ અહીંયા સિમ્બોલ્સ આપ્યા છે એ આપણે જોવાના છે એનો અભ્યાસ કરવાનો છે પરંતુ એ પહેલાં આગળ જે આ યુનિટ વન છે એના આગળના જે વિડીયોઝ છે એની જે લિંક્સ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે તો એના પર ક્લિક કરીને તમે આગળના વિડીયોના જોઈ શકશો તમે અને આ રાઈટ સાઇડ પર જે આઈ બટન આવે છે એના પર ક્લિક કરશો તો તો પણ તમને આગળના વિડીયો જે છે એ જોવા મળશે ચાલો આપણે એક્ટિવિટી ચાર જોઈએ સ્ટડી ધ સિમ્બોલ્સ તો બહુ એરો છે ઇટ એનો અર્થ શું થાય છે ઇટ્સ સ્ટ્રેટ અહેડ સ્ટ્રેટ એટલે કે તમારે સ્ટ્રેટ એટલે સીધા અહેડ એટલે આગળ તમારે સીધા આગળ વધવાનું છે બીજું છે હેરો છે એના પર ચોકડી છે તો એનો મિનિંગ શું થશે ગો સ્ટ્રેટ અહેડ યુ કમ તમારે સીધા સીધા સ્ટ્રેટ એટલે આગળ અહેડ એટલે આગળ વધવાનું છે યુ કમ જ્યાં જ્યાં સ્થળ છે ત્યાં સુધી ના પહોંચો ત્યાં સુધી તમારે આગળ વધવાનું છે પછી છે એના પછીનું ત્રીજું છે ટર્ન લેફ્ટ એટલે કે તમારે ડાબી બાજુ વળવાનું છે ત્યારબાદનું છે ટર્ન રાઇટ એટલે જમણી બાજુ વળવાનું છે ત્યારબાદ એરો છે અને નીચે ચોરસ બોક્સમાં બીજા નાનું અને મોટો બે એરો છે ગો પાસ્ટ ધ પાર્ક પાર્ક જે છે ત્યાં થઈને પસાર થવાનું છે ત્યારબાદ જુઓ એના પછીનું સિમ્બોલ જે છે ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ એટલે તમારા ડાબી બાજુનો પ્રથમ અથવા બીજા નંબરનો જે વળાંક છે એના પર વળવાનું છે ત્યારબાદ બીજું છે ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઇટ તમારે જે જમણી બાજુનો પ્રથમ અથવા બીજા નંબરનો જે વળાંક છે એ એના પર વળવાનું છે ત્યારબાદ છે એરો છે ને બાજુમાં ચોકડી છે ઇટ્સ ઓન ધ રાઈટ એનો મતલબ થશે તમારી જમણી બાજુ પછી ચોકડી છે પછી બાજુમાં એરો છે ઇટ્સ ઓન ધ લેફ્ટ એટલે તમારી જમણી બાજુ સોરી તમારી ડાબી બાજુ હવે એરો છે અને જે ક્રોસ રોડ છે એના પર એરો પડેલો છે એટલે ગો અક્રોસ ધ ક્રોસ રોડ જે ક્રોસ કરવાનો રોડ છે એના પર થઈને પાસ થવાનું છે બરાબર છે તો આ રીતના આ સિમ્બોલ છે હવે ત્યારબાદની એક્ટિવિટી આપણે જોઈએ તો સ્ટડી ધ મેપ ઓન પેજ નંબર ટુ એન્ડ ડ્રો એપ્રોપ્રિએટ સિમ્બોલ્સ ઇન ધ સર્કલ હવે પેજ નંબર બે પર જે નકશો આપ્યો છે એનો અભ્યાસ કરવાનો છે અને આપણે આ જે અત્યારે સિમ્બોલ જો જોયા છે એ પ્રમાણે એનો ઉપયોગ કરીને આપણે આગળ જે સર્કલ આપ્યું છે વર્તુળ એમાં આપણા જે સિમ્બોલ્સ છે એ યોગ્ય સિમ્બોલ ડ્રો કરવાનો છે તો આપણે અહીંયા જોઈએ પહેલું છે ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક હવે પોસ્ટ ઓફિસ થી બેંક જવા માટે તો આપણે કયો સિમ્બોલ અહીંયા ડ્રો કરશું તો પોસ્ટ ઓફિસથી સિમ્બોલ એના માટે જવા માટેનો સિમ્બોલ જે છે એ ટ્રન લેફ્ટ એટલે કે ડાબી બાજુ વળવાનું છે બીજું છે ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ થિયેટર ટુ સ્કૂલ જવું હોય તો એમાં જે છે એ ચોકડી છે અને એના નીચે એરો છે એનો મતલબ થશે એનો મતલબ એ થશે ગોસ્ટ સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ તમે ત્યાં સુધી સ્કૂલે ના પહોંચો ત્યાં સુધી તમારે સીધા સીધા આગળ વધીએ જવાનું છે ત્રીજું છે ટ્રન લેફ્ટ ટુ ગાંધી રોડ ગાંધી રોડ જે છે એની લેફ્ટ એટલે ડાબી બાજુ વળવાનું છે તો ટર્ન લેફ્ટનો જે સિમ્બોલ છે એ આપણે ડ્રો કરવાનું છે ચોથું છે ધ હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઇટ હોસ્પિટલ જે છે એ તમારી રાઈટ એટલે જમની બાજુ છે તો એના માટે એરો અને એની બાજુમાં ચોકડી આવશે એ રીતનો સિમ્બોલ તમારે ડ્રો કરવાનો છે ત્યારબાદ પાંચમું છે ગો પાસ્ટ ધ બેંક જે બેંક છે ત્યાં થઈને પસાર થવાનો છે તેના માટે એરો છે અને એની બાજુમાં ચોરસ બોક્સમાં એક નાનો અને મોટો એરો એ રીતના દોરવાનો છે એ સિમ્બોલ ત્યાં આવશે છઠ્ઠું છે ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઈટ જુઓ રાઇટ એટલે જમણી બાજુનો પહેલો જે ટર્નિંગ વડાન છે ત્યાં તમારે વળવાનું છે તો આ રીતનો એરો અને એની એની નીચે એક ત્રિકોણ સ્લાઇડમાં આમ લીટી દોરેલી છે એ પ્રકારનો સિમ્બલ્સ ત્યાં આપણે દોરવાના દોરવાનો છે અને સાતમું છે ગો અલોંગ ધીસ રોડ અન્ટીલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ્સ એટલે તમારે આ રોડ પર જ જવાનું છે જ્યાં સુધી તમે ટ્રાફિક લાઇટ જે છે ત્યાં સુધી ન આવો પહોંચો તો ઉપર ચોકડી આવશે અને નીચે એરવાળો જે સિમ્બોલ છે એ દોરવાનો છે ત્યારબાદ આઠમું છે ટર્ન રાઇટ એટ ધ પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ માટે આપણે રાઈટ એટલે જમણી બાજુ ઓળવાનું છે તો ટર્ન રાઈટનો જે સિમ્બોલ છે એ આપણે અહીંયા દોરવાનો છે તો આ રીતના આપણે સિમ્બોલ દોરવાનો છે ના એક્ટિવિટી અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે જે આગળની એક્ટિવિટી જે છે એક્ટિવિટી પાંચ એના વિશે આપણે જોઈશું તો એક્ટિવિટી પાંચ છે રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક જે ગીર નેશનલ એટલે રાષ્ટ્રીય અને પાર્ક એટલે ઉદ્યાન છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એના વિશેની આપણે માહિતી છે અહીંયાથી આપણે વાંચીને મેળવવાની છે તો પેલું છે ગીર નેશનલ પાર્ક ગુજરાત ગીર નેશનલ એટલે રાષ્ટ્રીય અને પાર્ક એટલે ઉદ્યાન ગુજરાત હવે એ પ્લેસ તો એનું જે સ્થળ છે ક્યાં આવેલું છે તો સાસનગીર ગીર ક્યાં છે સાસનગીર ગીર એ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એટલે કે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે અને ગુજરાત એટલે ગુજરાત રાજ્યમાં આવેલું છે એરિયા એનો જે વિસ્તાર છે વન થાઉઝન્ડ ફોર હંડ્રેડ ટ્વેલ્વ કિલોમીટર્સ એનો વિસ્તાર કેટલો છે એક હજાર ચારસો ને બાર કિલોમીટર છે એસ્ટાબ્લિશ્ડ ઇન નાઇન્ટીન સિક્સટી ફાઇવ એની સ્થાપના ઓગણીસો ને પાસઠમાં થઈ બેસ્ટ સિઝન સૌથી સારામાં સારી ઋતુ અને જોવા માટેની જે લાયન્સ જે સિંહો છે એને જોવા માટેની મીડ ઓક્ટોબર મીડ એટલે મધ્ય ઓક્ટોબરનો મધ્યભાગ મીડ જૂન એટલે જૂનનો મધ્યભાગ નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ નવેમ્બર અને ફેબ્રુઆરી જે મંથ છે એ સારામાં સારો સમયગાળો છે સિંહોને જોવા માટેનો સાઇટિંગ એટલે જોવો મતલબ આ નવેમ્બર અને ફેબ્રુઆરી મહિનો જે છે એ સિંહોને જોવા માટેનો સૌથી સારામાં સારો સમયગાળો છે નિયરેસ્ટ ટાઉન નિયરેસ્ટ એટલે સૌથી નજીકનું ટાઉન એટલે નગર સૌથી નજીકનું નગર શાસનગીરથી છે વેરાવલ ફોર્ટી ટુ કિમી વેરાવલ જે શાસનગીરથી બેતાલીસ કિલોમીટરના અંતર આવેલું છે ત્યારબાદ છે મેઇન એટ્રેક્શન એસિએટિક લાઇન્સ જેનું મેઇન એટ્રેક્શન છે એ એસેટિક લાઇન્સ જે એસેટિક સિંહો જે છે એનું મુખ્ય આકર્ષણ છે લોકેશન તોનું જે લોકેશન છે ધ ગ્રીન નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ સિક્સટી ફાઈવ કિમી ટુ ધ સાઉથ ઈસ્ટ ઓફ જૂનાગઢ જે જે નેશનલ પાર્ક છે એ જૂનાગઢથી પાસઠ કિમી સાઉથ ઇસ્ટ એટલે કે દક્ષિણ પૂર્વમાં આવેલ છે એન્ડ સિક્સટી કિમી ટુ સાઉથ ઇસ્ટ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત અને અમરેલીથી સાહીઠ કિમી સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના રાજ્ય ગુજરાતમાં જૂનાગઢથી પાસઠ કિમી દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી સાહીઠ કિમી દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં આવેલ છે ત્યારબાદ નેસ તો ત્યાં આગળ જે નેસ છે તો એ જોઈ લઈએ હરિપુર ત્યારબાદ છે સજીયા સજિયા ત્યારબાદ છે જંબુથાલા પછી વાનિયા વાવ ત્યારબાદ છે દાદા કલી પછી ત્યારબાદ છે ટિમ્બારા અને ત્યારબાદ છે બાબરિયા આ ત્યાંના નેસ છે ત્યારબાદ રિવર્સ તો રિવર્સ જોઈએ હિરેન સોરી હિરન શેત્રુંજી ત્યારબાદ છે દાતરજી શિંગોડા મચ્છુંદરી ગોદાવરી એન્ડ રાવત આ ત્યાં રિવર્સ નદી આવેલી છે ત્યાં ટેમ્પલ્સ જોઈએ તો તુલસી શ્યામ તુલસી શ્યામ ત્યારબાદ છે કનકાઈ ત્યારબાદ છે બાનેજ ત્યાર બાદ છે કમલેશ્વર આ ત્યાંના ટેમ્પલ્સ એટલે મંદિર આવેલા છે હવે જોઈએ વાઇલ્ડ એનિમલ્સ એટલે કે વાઇલ્ડ એટલે જંગલી એનિમલ્સ એટલે પ્રાણી તો થર્ટી એટ પાઇસીસ ઓફ મેમલ્સ સ્પાઇસીસ એટલે જાતિઓ છે મેમલ્સ એટલે સસ્તન સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એની આડત્રીસ જાતિઓ છે અરાઉન્ડ થ્રી હંડ્રેડ સ્પાઈસીસ ઓફ બર્ડ્સ અંદાજીત ત્રણસો જાતિના બર્ડ્સ એટલે પક્ષીઓ છે થર્ટી સેવન પાઇસીસ ઓફ રેપ્ટાઇલ્સ રેપ્ટાઇલ્સ એટલે જમીન પર ઘસરાઈને ચાલતા જે સાડત્રીસ પ્રકારના પ્રાણીઓ છે એન્ડ મોર ધેન ટુ થાઉઝન્ડ સ્પાઈસીસ ઓફ ઇન્સેક્ટ્સ બે હજાર કરતાં પણ વધારે જાતિના જંતુઓ છે ટાઈમિંગ તોનો ટાઈમિંગ છે મોર્નિંગ સમયગાળો છે જોવા માટેનો સી દર્શન માટેનો મોર્નિંગ સેવન ટુ ઇલેવન અવર્સ સાતથી અગિયાર કલાક ત્યારબાદ આફ્ટરનૂન બપોરનો જે સમયગાળો છે ફિફ્ટીન ટુ સેવન્ટીન અવર્સ પંદરથી સત્તર કલાક દરમિયાન તમે આ જોઈ શકશો ગવર્નિંગ બોડી એનું જે ગવર્નિંગ બોડી એટલે કે કારબારી મંડળ એટલે કે એનું જે વ્યવસ્થાપન જે કરે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત જે ગુજરાતનું ફોરેસ્ટ એટલે વન અને ડિપાર્ટમેન્ટ ખાતું જે વન ખાતું છે વન વિભાગ છે એ એનું મોટાભાગનું હેન્ડલિંગ કરે છે ઓફિશિયલ વેબસાઇટ એની જે ઓફિસિયલ વેબસાઇટ સત્તાવાર વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગીર નેશનલ પાર્ક ડોટ કોમ એની ઓફિશિયલ વેબસાઇટ છે જય જય ગરબી ગુજરાત હવે આગળ જોઈએ ત્યારબાદનું આ જે આપણે ડિટેલ્સ જોઈ ગીર નેશનલ પાર્ક વિશે એના બેઝ પર અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે તો એને આપણે અહીંયા મેં ઓલરેડી પહેલેથી ટાઈપ કર્યા છે એ આપણે જોઈને સમજીએ હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ નેમ ધેમ ગીર જંગલમાં કેટલી નદીઓ આવેલી છે એના નામ લખો તો ધેર આર સેવન રિવર્સ ઇન ધ ગીર જંગલ ગીરના જંગલમાં સાત નદી આવેલી છે તો આ સાત નદીઓ છે એમાંથી પહેલી છે હિરન શેત્રુંજી દરજી શિંગોડા મચ્છુદરી ગોદાવરી એન્ડ રાવત નદી આવેલી છે બીજું છે વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય મેઇન એટલે મુખ્ય અને એટ્રેક્શન એટલે આકર્ષણ કયું છે તો એસિએટિક લાઇન્સ આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક એશિયેટિક લાઇન્સ જે છે એ ગીર ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ છે ત્રીજું વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક ગીર નેશનલ પાર્કની સત્તાવાર વેબસાઇટ કઈ છે ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ ડબલ્યુ 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 ડોટ ગીર નેશનલ પાર્ક ડોટ કોમ આજે છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડબલ્યુ 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 ડોટ ગીર નેશનલ પાર્ક ડોટ કોમ એની ઓફિશિયલ સત્તાવાર વેબસાઇટ છે ચોથું છે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાઇન્સ સાઇટિંગ એટલે જોવાનું દર્શન કરવા જોવા માટેનો લાઇન્સ સિંહોને જોવા માટેનો સૌથી સારામાં સારો સમયગાળો કયો છે ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ ઇઝ મિડ ઓક્ટોબર ઓક્ટોબરનો મિડ એટલે મધ્યભાગ મિડ જૂન એટલે કે જૂનનો મધ્યભાગ નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી અને નવેમ્બર અને ફેબ્રુઆરી આ જે છે ઓક્ટોબરનો મધ્યભાગ જૂનનો મધ્યભાગ નવેમ્બર અને ફેબ્રુઆરી આ સારામાં સારો સમયગાળો છે કે જે દરમિયાન તમને સિંહના દર્શન સારામાં સારા થાય ત્યારબાદ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો તો પહેલું છે ખાલી જગ્યા પાઇસીસ ઓફ રેપ્ટાઇલ્સ તો કેટલા પાઇસ કેટલી જાતિના જમીન પર ઘસડાઈને ચાલનારા પ્રાણીઓ છે તો થર્ટી સેવન કેટલા છે થર્ટી સેવન પાઇસીસ ઓફ રેપ્ટાઇલ્સ બીજું છે ટુ થાઉઝન્ડ પાઇસીસ ઓફ ખાલી જગ્યા તો શું આવશે એમાં ઇન્સેક્ટ્સ બે હજાર જાતિના જીવજંતુઓ છે ત્યાં આગળ ત્રીજું છે વેરાવલ ટાઉન ઇઝ બ્લેન્ક કિમી ફાર ફ્રોમ ધ ગીન નેશનલ પાર્ક તો વેરાવળ જે નગર છે એ ગીર નેશનલ પાર્કથી કેટલા કિમીના અંતર આવેલું છે તો ફોર્ટી ટુ બેતાલીસ કિમીના અંતર આવેલું છે અને ડી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ખાલી જગ્યા ઓફ ધ ગીર નેશનલ પાર્ક તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક જે ગુજરાતનો વન વિભાગ જે છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું કારભારી મંડળ છે અથવા તો એનું સંચાલન કરે છે